વડોદરાના સોમા તળાવના વુડા મકાનમાંથી આવેલી આંગણવાડીમાંથી ઇસ્લામિક સાહિત્ય મળતા વિવાદ સર્જાયો. મામલો પહોંચ્યો વાડી પોલીસ સ્ટેશન મથકે. વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારના વુડાના મકાનોમાં આવેલી આંગણવાડીમાંથી ઉર્દુ સાહિત્ય મળી આવતા વિવાદ સર્જાયો હતો. હિન્દુ સંગઠનો તથા ભાજપના સ્થાનિક કોર્પોરેટર દ્વારા મળી આવેલ ઉર્દુ સાહિત્ય અંગેની જાણ વાડી પોલીસને કરતા પોલીસે સાહિત્ય કબજે કરીને તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરમાં ડભાઈ રોડ પર સોમા તળાવ વુડા મકાન નજીક થયેલા ગંદકીની ફરિયાદ ભાજપના સ્થાનિક કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તથા ઘનશ્યામભાઈ સોલંકીને મળતા તેઓએ વિસ્તારની સાફસફાઈ કરવા માટે પહોંચ્યા હતા. જે સફાઈ દરમિયાન આંગણવાડીની તપાસ કરતા આંગણવાડીમાંથી ઉર્દુ સાહિત્યના થેલા મળી આવ્યા હતા. જે પહેલા રહેલ સાહિત્ય ભાજપના નગરસેવકોનો ચોંકી ઉઠ્યા હતા. જેની જાણ હિન્દુ સંગઠનોને થતાં સ્થળ પર પહોંચી ગયા હતા. આંગણવાડીમાંથી મળી આવેલ સાહિત્ય અંગે આંગણવાડીના શિક્ષકને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ તમામ પુસ્તકો પશ્ચિમમાં આપવાનું હોવાનું જણાવ્યું હતું. જોકે આંગણવાડી ખાતે અન્ય કોઈ પુસ્તકો મળી આવી ન હતી અને આમ આંગણવાડી ખાતે ધર્માંતર ચાલતું હોવાના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનો તથા ભાજપના સ્થાનિક કોર્પોરેટરો વાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે પહોંચી આવ્યા હતા. વાડી પોલીસ સ્ટેશનના પીઆઈને મળીને રજૂઆત પણ કરી હતી. વાડી પોલીસ દ્વારા આંગણવાડીમાં ઉર્દુ સાહિત્ય રાખનાર શિક્ષિકાની તેમજ તેની સાથે કામ કરનાર શિક્ષકની પૂછપરછ કરીને આંગણવાડીમાંથી મળી આવેલ ઉર્દુ સાહિત્ય પાછળ હકીકતમાં ષડયંત્ર છે કે કેમ તેની તપાસ હાથ ધરી. મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. આજે અમે ભૂડાના મકાન, અમારા વિસ્તારમાં આવેલા ભૂડાના મકાનો છે, તે સફાઈ માટે બે દિવસથી લગભગ ત્યાંના રહીશોની ફરિયાદ હતી કે બહુ જ ગંદકી હોય છે, આ છે તે છે. તો અમે, હું અને મારા સાથી કાઉન્સિલર ઘનશ્યામભાઈ ત્યાં ગયા હતા અને ત્યાં આંગણવાડી છે. આંગણવાડીની અંદર આ જે ધર્મ પરિવર્તન માટેની બુકો આંગણવાડીની અંદરથી મળી. ખરેખર બુક જોઈએ કે ક ખ ગની બુક હોવી જોઈએ, એ કોઈ સાહિત્ય હતું નહીં. અને આ જે બુકો મળી એટલે અમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા હતા, ત્યાં પણ હતા જ. એટલે પછી પોલીસ સ્ટેશન આવ્યા. એ હવે પોલીસ જે કંઈ કાર્યવાહી કરવાની હશે આગળ કરશે. લગભગ 45 જેટલી છે. એ જે બેન હતા એ બુકો, જે અનાજ આવે છે સરકારની જે થેલીમાં, એ થેલીની અંદર બુકો ભરેલી હતી.